વિચ્યાની નવ વિધાન ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટેના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો સરે આમ ઉલારીઓ કરી પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવતા રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાની તપાસ કમિટી શાળાએ આવી પહોંચી હતી. સમગ્ર બાબતની સઘન તપાસના અંતે શાળાની ધોરણ 6, 7 અને 8ની ચાલુ વર્ષની માન્યતા સ્થગિત કરી દેતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. શ્રી રામાનુજ, શ્રી કિરીટસિંહ પરમાર, ઇલાબેન જ્વાલા, પ્રકાશભાઈ હિંડોચા સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. અહેવાલ દેવરાજ મકવાણા, વિછિયા. આજરોજ વિછિયા ગામ ખાતે નવ વિધાન ઇંગ્લિશ મીડિયમ શાળાની અંદર ગુજરાત સરકાર દ્વારા 8 એક્ટ અનુસાર, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અનુસાર જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે 25% નોર્મ્સ મુજબ, તેમાં છેલ્લા ઘણા સમયથી નવ વિધાન શાળા દ્વારા અને તેમના સંચાલન મંડળ દ્વારા વારંવારની રજૂઆતો છતાં પણ એમના દ્વારા કોઈ એમના પરીક્ષણ નહોતું લેવામાં આવતું કે કોઈ બાળકોને, નવ બાળકોને જે પ્રવેશ આપવામાં આવેલો હતો તે નવમાંથી કોઈ બાળકને તેમની શાળામાં પ્રવેશ આપેલ ન હતો. જે બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને ડૉક્ટર એને હરિયાણીશ્રી દ્વારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા, હું ડેપ્યુટી ડીપીઓ અને મારે સાથે બીજા 5 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા અત્રે અહીંયા આવેલ છીએ અને તેમની તપાસ કરતાં તેમના દ્વારા અમને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે કે અમે પ્રવેશ નહીં આપીશું અને શાળાની તપાસ કરતાં ઘણી બધી ગેરરીતિઓ અમને શાળાની અંદર માલુમ પડેલ છે, જેમાં તેમના દ્વારા કોઈ બિન ક્વોલિફાઈડ સ્ટાફ લેવામાં આવેલો છે. જીઆર રજિસ્ટર, જનરલ રજિસ્ટરની અંદર બાળકોનો પ્રવેશ હજુ એમને ચડાવેલો નથી. આ બધી બાબતો અને અમને આટી એક્ટ અનુસાર પ્રવેશ આપવાની બાબતમાં તેમણે અમારી ફરજમાં રૂકાવટ કરેલો હતું, જે સબબ અમે વિછિયા પોલીસ સ્ટેશન ખાતે આટીમાં પ્રવેશ નથી આપેલો તે સબબ વાલીઓની અરજી લઈ અને તેમના ઉપર પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી છે અને અમારી ફરજમાં રૂકાવટ કરેલ છે તે સબબ પણ તેમના ઉપર અમે ફરજ રૂકાવટની અરજી પણ વિછિયા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ આપેલી છે. બાળકોને પ્રવેશ છેલ્લા ઘણા સમયથી પ્રવેશ ફળવાઈ ગયેલ હોવા છતાં બાળકોને પ્રવેશ નથી આપેલ તે બાબતને ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા તેમની 6, 7 અને 8 ધોરણની માન્યતા જે તાજેતરમાં આપેલી હતી, જે આ વર્ષે નવી માન્યતા આપેલી હતી, તેને સ્થગિત કરી દેવામાં આવી.